नमस्कार विद्यार्थी मित्रों, संबंध अने विधेयना पुनरावर्तन विडियो में आप सब विद्यार्थी मित्रों स्वागत है। एक पॉइंट बेनो पहलो दाखिल, आर स्टार तमाम शून्येतर वास्तविक संख्याओं गण है, तो साबित करवानु छे एफ आर स्टार टेन्स टू आर स्टार एफ एक्स बराबर वन अपॉन एक्स वडे व्याख्यायित विधेय एक एक अने व्याप्त है। तो एक एक छे एवं साबित करवा माटे आपणे एफ एक्स वन बराबर एफ एक्स टू लई छे अने एना बराबर एक्स वन एक्स टू लई आवी छे। एक्स वन एक्स टू बिलोंग्स टू आर प्लस माटे एफ एक्स वन बराबर एफ एक्स टू लेता तो एफ एक्स आ रीते डिफाइन छे एटले वन अपॉन एक्स वन इज इक्वल टू वन अपॉन एक्स टू थशे अने व्यस्त लेवाथी एक्स वन बराबर एक्स टू मळशे अने कही शकाय के एफ एक एक विधेय छे। हवे साबित करवानुं लिखो ने विद्यार्थी मित्रों दाखला सहेला थाय, व्याप्त छे एम साबित करवानुं छे। विधेय व्याप्त क्यारे थाय? तो एफ आर स्टार थी आर स्टार छे એટલે વિધેયનો વિસ્તાર ગણ આના જેટલો થઈ જતો હોય તો વ્યાપ્ત થાય, અથવા તો એમ કહી શકાય કે આના બધા ઘટકો સામે જવાબ તરીકે આવી જતા હોય એવું વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે એફ એક્સ બરાબર વાય થતું હોય, દરેક વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે થતું હોય તો વ્યાપ્ત થાય। તો આપણે એવું વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે વાય બરાબર એફ એક્સ લઈ લઈએ છીએ ને એવો એક્સ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। વાય બરાબર એફ એક્સ એટલે વાય બરાબર વન અપોન એક્સ, એક્સને કરતા બનાવ્યો વન અપોન વાય મળ્યા। હવે તમે જાણો છો કરતા બને પછી આપણે તમને વિડીયોમાં ખૂબ સમજાવેલું છે કે કરતા બને એટલે વ્યાપ્ત હોય એવું જરૂરી નથી, બે વસ્તુ અહીંયા વિચારવાની હોય કે આ વસ્તુ મળવી પણ જોઈ તો તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે। તમે જોઈ શકો છો આગળ આર પ્લસ લખું તો ત્યાં શૂન્યેતર શૂન્ય નથી થતા એટલે કે વ્યાખ્યાયિત છે, વન અપોન વાય એટલે અવ્યાખ્યાયિત જેવું કાંઈ નથી। અને બીજું કોઈ પણ વાસ્તવિક સંખ્યાની વ્યસ્ત વાસ્તવિક સંખ્યા પણ મળે એટલે આ મળશે, એવો એક્સ મળશે કે જેના ઉપર એફ લાગુ પડે તો વાય જવાબમાં આવે, એટલે કે વાય બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એફ એટલે કે દરેક ઘટક વિસ્તાર ગણમાં આવ્યા, દરેક ઘટક વિસ્તાર ગણમાં આવ્યા એટલે લખી શકીએ કે એફ વ્યાપ્ત છે। એમાં જ બીજો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો કે જો પ્રદેશ આર પ્લસને બદલે આમ સ્ટાર લખ્યો છે પણ આપણે આર પ્લસ એ ઘણી વાર લખેલો છે એને આર સ્ટારને બદલે એન લેવામાં આવે અને સહ પ્રદેશ આપણે એ નહીં રાખશું, અહીંયાથી એનથી આર સ્ટાર એવું બનશે તો પરિણામ સતી રહેશે એટલે કે એક એક અને વ્યાપ્ત થશે। તો તમને કહી દઈએ કે એક એક થશે, આ રીતે લખવામાં કોઈ વાંધો નથી પણ વ્યાપ્ત નહીં થાય। કેમ વ્યાપ્ત નહીં થાય? તો આપણે ધારો કે વિચારીએ કે ખાલી એવરી શબ્દ નથી લખતો, પાંચ બિલોંગ્સ ટુ આર સ્ટાર આ સહપ્રદેશ ગણનો ઘટક મેં લીધો છે, હવે વન અપોન પાંચ ઉપર લાગુ પડે ને વિદ્યાર્થી મિત્રો એફ, તો તમને પાંચડો મળે પણ વન અપોન પાંચ જે છે ને એ પ્રદેશમાં નહીં હોય, આપણે એન ઉપર લગાડવાનું છે। અહીંયા ક્યાંથી ક્યાં સુધી છે? તો એન પર લાગુ પડે તો આ વન અપોન પાંચ એનનો ઘટક નથી એટલે એમ કહી શકાય કે દરેક ઘટકો વિસ્તાર ગણમાં આવશે નહીં, અથવા તો એમ પણ લખી શકાય રેન્જ ઓફ એફ નોટ ઇક્વલ ટુ આર સ્ટાર માટે વ્યાપ્ત નથી। બીજાનો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, આપેલા વિધેયો એક એક અને વ્યાપ્ત બંને ગુણધર્મ ધરાવતા વિધેયો છે કે નહીં ચકાસો। એમાં પહેલો દાખલો બીજાનો એવો છે એફ એન થી એન એફ એક્સ બરાબર એક્સ વર્ગ, હવે પ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો ઋણ સંખ્યા હોય ને, પ્રદેશની અંદર ઋણ અને ધન બંને સંખ્યા હોય તો બેકી ઘાતવાળું વિધેય મોટે ભાગે એક એક નથી થતું। અત્યારે બેકી ઘાતવાળું વિધેય છે એફ એક્સ બરાબર એક્સ વર્ગ પણ પ્રદેશની અંદર બધી ધન સંખ્યા છે, આમાંય તમે થોડોક વિચાર કરો ને કે એકનો વર્ગ બેનો વર્ગ સામે જવાબ મળતા જાય છે, આ બધા જવાબો ભિન્ન મળે છે કે નહીં એટલું તમે વિચારી લો એટલે તમને ખબર પડી જાય કે જો બધાના જવાબ ભિન્ન મળતા હોય એફ વન તમે ગણો એટલે વન મળશે, એફ ટુ એટલે ફોર મળશે, આ રીતે હેલા જવા સામે જવાબ જોવાના બધાના અલગ અલગ મળે તો આપણે એમ કહી શકાય કે એક એક છે અને એક એક છે એટલે આપણે લખ્યું એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લેતા એક્સ વનનો વર્ગ બરાબર એક્સ ટુનો વર્ગ થાય, આ રીતે ડિફાઈન કર્યો છે એ મુજબ એક્સ વનનો વર્ગ એક્સ ટુનો વર્ગ વર્ગમૂળ લઈએ તો એક્સ વન બરાબર એક્સ ટુ, હવે તમને એમ થાય કે વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ કેમ ન લખ્યું તો એન પરનું વિધેય છે। વ્યાપ્તની વાત કરી દીએ વિદ્યાર્થી મિત્રો તો વિધેયનો વિસ્તાર ગણ આપણે લખીને તો લખી શકશું કારણ કે એનથી એન પરનું વિધેય છે એટલે લખીએ તો વન ફોર નાઇન સોળ આ રીતનો મળે છે અને આપણે એવું લખી શકીએ નોટ ઇક્વલ ટુ એન સહપ્રદેશ ગણ જેટલો થતો નથી, એને એવું લખ્યું છે કે ત્રણ બિલોંગ્સ ટુ એન માટે ત્રણ વિસ્તાર ગણમાં નથી મળતો, આપણે લખ્યું એમાં તગડો નથી આવતો બગડો નથી આવતો પાંચડો છગડો હાથડો આઠડો નથી આવતા
અને આ રીતે લખવું તમને વધુ સ્યુટેબલ રહેશે, રેન્જ ઓફ એફ એટલે નોટ ઇક્વલ ટુ એન થાય, તમે એટલું લખી નાખો એટલે વ્યાપ્ત નથી એમ લખી શકાય. બીજાનો બીજો દાખલો, એક એક અને વ્યાપ છે કે નહીં નક્કી કરવાનું છે, આપણે હમણાં ચર્ચા કરતા હતા એ જ રીતનો દાખલો છે. એફ ઝેડ થી ઝેડ એફ એક્સ બરાબર એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રદેશની અંદર ઋણ સંખ્યા આવી, અહીંયા આર થી આર લખે કે ઝેડ થી ઝેડ લખે, બેકી ઘાત હોય ને એટલે આપણે વાત કરી કે મોટે ભાગે એક એક હોતું નથી. આપણે જોઈએ તો ઋણ સંખ્યા અને ધન સંખ્યા પસંદ કરો. ધારો કે હું એફ માઇનસ પાંચ લખું તો ડિફાઇન કર્યો એ મુજબ એનો જવાબ 25 મળશે, અને એફ પ્લસ પાંચનો જવાબ પણ 25 મળશે. આટલું લખ્યા પછી તમે એમ લખી શકો કે ભાઈ પાંચ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ પાંચ, પણ એફ પાંચ એફ માઇનસ પાંચ ઇઝ ઇક્વલ ટુ એફ પાંચ, એટલે કે અલગ અલગ ઘટકોના પ્રતિબિંબો સમાન મળે છે. એને વન માટે ઉદાહરણ આપ્યું છે, આપણે ગમે તે રીતે આપી શકીએ. સમાન મળે છે એટલે આપણે શું કરશું કે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ માટે એફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ટુ, એટલે એફ એક એક નથી. એક એક થવા માટે આ બેના જવાબ અલગ અલગ હોવા જોઈએ, આ બેના નહીં દરેકના અલગ અલગ હોવા જોઈએ. એટલે આપણે શું કર્યું, આપણે એક દ્રષ્ટાંત બતાવ્યું કે જો આ બે અલગ અલગ ઘટકો છે એના જવાબ સરખા મળે છે, એટલે પૂરતું છે. એક માટે ન થતું હોય ને તો પણ એક એક નથી થતું. હવે વ્યાપ્તની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હમણાં આપણે વાત કરી હતી કે વિસ્તાર ગણ આપણે લખી શકશું રેન્જ ઓફ એફ. હવે ઓમાં આમાં કેટલો ફરક રહેશે, તો આમાં એક ઝીરો વધારાનો આવશે, ઝીરો વન ફોર નાઇન. તમે લખશો કે નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ ગણ, ઝેડ જેટલો થતો નથી માટે વિધેય વ્યાપ્ત પણ નથી. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, તમને આમ શું કહેવાય કે બોર થઈ જાય એ ટાઈપનું લાગશે, એફ આર થી આર એફ એક્સ બરાબર એક્સ વર્ગ. જે આગળ ઉદાહરણ આપ્યા એ પૂરતા છે. તમે આમાં એફ પાંચ એફ માઇનસ પાંચ ગણશો એટલે તમને સમજાઈ જશે કે બંનેનો જવાબ 25 મળે છે. લખવાનું કઈ રીતે, તો આ ભાઈ 25 25 લખ્યા પછી નીચે ખાસ લખજો તમે કે ભાઈ પાંચ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ પાંચ, કે ભાઈ આ ભાઈ હરખા નથી પણ એના જવાબ હરખા છે. આ જવાબ નહીં લખવાના, તમારે એમ લખવાનું કે એફ પાંચ ને એફ માઇનસ પાંચ હરખા છે, એવું લખવાનું. એટલે માટે નીચે લખી નાખવાનું કે માટે એફ એક એક નથી. હવે વ્યાપ્તની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે આમાં રેન્જ ઓફ એફ લખી શકીએ, પણ આમાં આપણે સાદી રીતે લખશું કે વર્ગ છે એટલે ઋણ સંખ્યા તો આવશે જ નહીં. એટલે આપણે શાબ્દિક રીતે લખી શકાય કે ઋણ સંખ્યા નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એફ. આપણે આમ શાબ્દિક રીતે લખવાનું કે ઋણ સંખ્યાઓ નોટ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એફ. પછી એની નીચે આપણે શું લખી નાખવાનું, નીચે લખવાનું કે માટે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, કારણ કે આરમાં ઋણ સંખ્યા છે. એટલે આપણે નીચે લખશું કે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર. માટે એમ કહી શકાય કે વિસ્તારગણ અને સહપ્રદેશગણ સરખા નથી, વિસ્તારગણ અને સહપ્રદેશગણ સરખા નથી એટલે વ્યાપ્ત નથી. તો ચોથો દાખલો એના જેવો છે વિદ્યાર્થી મિત્રો, એક એક વ્યાપ છે કે નહીં નક્કી કરો, એફ એન થી એન એફ એક્સ બરાબર એક્સ ઘન. હવે તમે વિચારો ને એનના ઘટકો લઈને વિચારો કે વનનો ઘન, ટુનો ઘન, થ્રીનો ઘન, આમ જવાબ લેતા જાઓ, વન એટ ટ્વેન્ટી સેવન, ક્યાંય સમાન મળશે? તમે વિચારો 27 પછી 64 આવશે, 125 આવશે, તો ક્યાંય સમાન જવાબ મળશે નહીં. એટલે સ્પષ્ટ જ છે કે એક એક છે, જવાબ સમાન મળે ને વિદ્યાર્થી મિત્રો કોઈ બે ઘટકોનો, તો આપણે કહી શકીએ કે એક એક નથી. પણ આપણે લખતી વખતે શું લખવાનું કે ભાઈ એક એક છે, આપણે દર્શાવ્યું જ છે તમને, તમે વિડીયો જોજો એટલે લખ્યું કે એક એક સાબિત કરવું હોય ને તો એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લઈ અને એક્સ વન બરાબર એક્સ ટુ બતાવવાના, અને એક એક નથી એવું સાબિત કરવા માટે આના ઉલટી પ્રોસેસ મેં તમને કીધેલી છે. એટલે તમને યાદ એ હશે ને, તમે વિડીયો ન જોઈ યાદ હોય તો વિડીયોને જોઈજો. એટલે એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લીધા, એફ એક્સ વન એટલે આ જે ડિફાઇન કર્યું એ મુજબ એક્સ વનનો ઘન, એફ એક્સ ટુ એટલે એક્સ ટુનો ઘન, ઘનમૂળ લીધું એટલે એક્સ વન બરાબર એક્સ ટુ. આમ એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ માટે એક્સ વન બરાબર એક્સ ટુ છે એટલે એફ એક એક વિધેય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વ્યાપ્ત થાય છે કે નહીં, તો વિધેયનો વિસ્તાર ગણ તમે લખો. તો આપણે લખી નાખવાનો રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ, થોડા ઘણા 5-10 મેળવજો પછી લખજો, એફ વન મેળવજો, એફ ટુ મેળવજો, પછી નીચે આમ ટપકા 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 લખી ને વિધેયનો વિસ્તાર ગણ 1 8 27 64 ટપકા 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 એવું લખી નાખજો, અને નીચે લખજો કે ઇઝ નોટ ઇક્વલ ટુ રેન્જ ઓફ એફ, નોટ ઇક્વલ ટુ એન પછી લખજો. આમ રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ એન, માટે એફ વ્યાપ્ત પણ નથી. પાંચમો દાખલો બીજાનો, એક એક વ્યાપ્ત છે કે નહીં નક્કી કરો, બિલકુલ અગાઉ જેવો જ દાખલો છે પણ એફ ઝેડ થી ઝેડ લખેલા છે, એફ એક્સ બરાબર એક્સનો ઘન. હવે લખ્યું એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ ઝેડ માટે એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લેતા એક્સ વનનો ઘન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુનો ઘન, ઘનમૂળ લીધું તો એક્સ વન બરાબર એક્સ ટુ.
હવે તમે જાણો છો આમાં ઘનમૂળમાં કોઈ દિવસ પ્લસ ઓર માઇનસ નથી લખવાનું હતું વિદ્યાર્થી મિત્રો, એટલે એવી ભૂલ ન કરતા. કાચડાનું ઘનમૂળ બે જ મળે, માઇનસ આઠનું ઘનમૂળ મળે એ માઇનસ બે મળે, એટલે એ તમે જાણો છો એટલે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ હોય, ચતુર્થમૂળમાં પણ પ્લસ ઓર માઇનસ હોય, પ્રદેશને ધ્યાનમાં રાખીને લખવાનું હોય છે. એટલે એક્સ વન બરાબર એક્સ ટુ થયા એટલે એફ એક એક છે. હવે પાછો વિસ્તાર ગણ લખજો રેન્જ ઓફ એફ. આ વખતે જીરોની બે બાજુ હાલજો, વન માઇનસ વન, એઇટ માઇનસ એઇટ, આવી થોડા ઘણા ઉપર મેળવજો કે એફ માઇનસ ત્રણનો જવાબ આટલો, એફ માઇનસ બેનો આટલો, એફ માઇનસ ટુનો માઇનસ વનનો, એફ ઝીરો આટલા મળ્યા, એફ વન. પછી વિસ્તાર ગણ લખજો અને પછી એની નીચે લખી નાખજો કે રેન્જ ઓફ એફ નોટ ઇક્વલ ટુ ઝેડ માટે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે એફ આર થી આર એફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એક્સ દ્વારા વિધેય વ્યાખ્યાયિત વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. તમે જાણો છો આ સિમ્બોલ છે એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો સિમ્બોલ છે. આનો મતલબ એવો થાય કે એક્સથી મોટા ન હોય, અહીંયા લખ્યું છે ને કે હું જુદા શબ્દોમાં બોલું છું, એક્સથી મોટા ન હોય એવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, એટલે હું તમને અહીં લખું 1.7, એટલે તેમાં સંખ્યા રેખાનો આશરો લેવો ને તો મજા આવશે. તો 1.7થી મોટા ન હોય એવા પૂર્ણાંકો કોણ કોણ, તો 1, 0, -1, આ બધા 1.7થી મોટા ન હોય એમાં સૌથી મોટો કોણ છે 2. હવે ધારો કે પૂર્ણાંક સંખ્યા પોતે રાખે બગડો, તો બગડાથી મોટા ન હોય એવા બગડો પોતે છે 1 છે, 0 છે, -1, એમાં સૌથી મોટો 2 થાય. આપણે અગાઉ વારંવાર બોલ્યા છે વિદ્યાર્થી મિત્રો કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હોય કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હોય, પૂર્ણાંકનો જવાબ પૂર્ણાંક મળે. કોઈ પણ પૂર્ણાંક ભાગ વિધેય હોય, પછી મહત્તમ હોય તો એ ભલે અને ન્યૂનતમ હોય તો, પૂર્ણાંકમાં કોઈ ફેર પડતો નથી. અપૂર્ણાંકમાં તમને ખબર છે, હવે અપૂર્ણાંક 1.7 હોય વિદ્યાર્થી મિત્રો તો એનો જવાબ ઘણી વખત 1 આવે ને ઘણી વખત 2 આવે. હવે તમારે જોવાનું છે કે ફ્લોર ફંક્શન છે કે સીલિંગ ફંક્શન, આ બરાબર વિડીયોમાં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે તમને. જો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય હોય તો 1 આવે અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય હોય તો 2 જવાબમાં આવશે. આ વસ્તુ સમજાવ્યા પછી આપણે તમને સમજાવી આ વિધેય એક એક નથી અને વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું. એટલે ઉદાહરણ સિવાય બીજો એ કોઈ રસ્તો ન હોય એક એક નથી એવું સાબિત કરવા માટે. તમારે એવા બે ઘટક ગોતવાના કે જે અલગ અલગ હોવા છતાં એના ઉપર એફ લાગુ પડે અને જવાબ સમાન મળે. તો પાછી હું સંખ્યા રેખા ઉપર હું તમને સમજાવું છું. આ બધી સંખ્યાઓ એવી છે વચ્ચે રહેલી કે જેના ઉપર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય લાગુ પડે, એટલે કે એફ 1.1, એફ 1.2, 1.3 બધાનો જવાબ 1 મળે છે. આપણે તો બે જ જોઈ છે એટલે આપણે લખશું કે 1.2 = 1, એફ 1.3 = 1, એને લખ્યું. જો આ બધી સંખ્યાનો જવાબ 1 મળે એવું લખ્યું. હવે એ સિવાયની બગડા ને તગડા વેચેની જવાબ 2 મળે છે. આ બે પૂરતી છે કે આ બે અલગ અલગ છે પણ એના જવાબ સમાન છે. આપણે લખશું 1.2 ≠ 1.3, પરંતુ હું આ બધું લખાતું નથી વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગ સરખું નથી થતું, એટલે તમે મૌખિક વાતને ખાસ ધ્યાનમાં રાખજો. એફ 1.2 = એફ 1.3 માટે એફ એક એક નથી. હવે વ્યાપ્તની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયના જવાબમાં જવાબ જે બધાય મળશે ને સંખ્યાઓ ઉપર, કોઈ પણ સંખ્યાઓ ઉપર તમને હે ને એફ લાગુ પાડો, એટલે સામે જે જવાબ મળે ને વિસ્તાર ગણમાં જવાના છે, આ બધા જવાબ પૂર્ણાંક જ મળશે. એટલે વિધેયનો વિસ્તાર ગણ તમે લખશો ને એટલે ઝેડ મળશે. તમે થોડો ઘણો લખીને એમ કહીશો કે રેન્જ ઓફ એફ બરાબર ઝેડ થાય છે અને નોટ ઇક્વલ ટુ આર થાય એવું લખી શકાય, માટે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, માટે એફ વ્યાપ્ત નથી. અથવા તો એવું લખી શકાય કે અપૂર્ણાંક સંખ્યાઓ વિધેયના વિસ્તાર ગણમાં મળતી નથી, માટે રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, માટે એફ વ્યાપ્ત નથી, આમ પણ લખી શકાય. ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે માનાંક વિધેય એફ આર થી આર એફ એક્સ બરાબર મોડ એક્સ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે ચેક કરવાનું કે એના કરતાં સાબિત કરવાનું સહેલું પડે વિદ્યાર્થી મિત્રો. અહીં લખ્યું છે એક એક નથી, એટલે તમારે તો બે દ્રષ્ટાંત જ ગોતવાના રહીએ કે જેના ઉપર એફ અલગ અલગ હોય અને એફ લાગુ પડવાથી સમાન જવાબ મળે. તો માનાંક છે એટલે તમે જાણો છો એફ -5 અને એફ +5 ધારો કે લેવામાં આવે, અહીંયા એને -2 અને +2 લીધા છે, આપણે આવું કોઈ પણ લઈ શકાય. તો માનાંકમાં મૂકીએ એટલે બંનેના જવાબ 5 મળે છે. એટલે છેલ્લે નીચે લખવાનું કે આવી રીતના લખવાનું, જો 2 ≠ -2, આપણે શું લખશું 5 ≠ -5, પરંતુ એફ -5 = એફ 5, માટે એફ એક એક નથી. હવે વ્યાપ્તની વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો, માનાંક છે ને એટલે જવાબ કોઈ દિવસ ઋણ નથી મળવાનો, એટલે આપણે આમ શાબ્દિક રીતે લખી શકીએ કે ઋણ સંખ્યાઓ વિધેયના વિસ્તાર ગણમાં આવતી નથી. તમે આમ જો પ્રતિબિંબ મળતું નથી એવું લખીએ તો પણ ચાલે, અને આપણે શાબ્દિક રીતે એવું લખીએ કે ભાઈ ઋણ સંખ્યાઓ વિધેયના વિસ્તાર ગણમાં મળતી નથી,
માટે વિધેયનો વિસ્તાર ગણ એટલે કે રેન્જ ઓફ એફ નોટ ઇક્વલ ટુ આર થાય, કારણ કે આમાં ઋણ સંખ્યા છે અને આમાં નથી એટલે બે હરખા નહીં થાય, એટલે એફ વ્યાપ્ત નથી એમ પણ લખી શકાય. આમ એકે કંઈ નથી અને વ્યાપ્તય નથી. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે ચિહ્ન વિધેય એફ આર થી આર. હવે એને ડિફાઇન કર્યું છે આ રીતે, નહીંતર હે ને તમારે યાદ રાખવું પડે કે ચિહ્ન વિધેય કઈ રીતે ડિફાઇન થાય. ચિહ્ન વિધેય એના જવાબ વન, ઝીરો અને માઇનસ વન જ હોય. હું તમને સમજાવું છું. ઝીરો ઉપર લાગુ પડે તો ઝીરો, એફ ઝીરો ઉપર લાગુ પડે તો ઝીરો. ધન સંખ્યા ઉપર, કોઈ પણ ધન સંખ્યા ઉપર એફ લાગુ પડે ને તો એનો જવાબ વન. અને કોઈ પણ ઋણ સંખ્યા ઉપર, પછી આ માઇનસ 0.1 થી લઈને માઇનસ 0.91, કોઈ પણ ઋણ સંખ્યા ઉપર લાગુ પડે તો માઇનસ વન. આ પણ તમારે યાદ રાખવું પડે, ઘણી વખત ન પણ લખેલું આપે, અહીંયા લખેલું આપ્યું તો સારી વાત છે. આ ચિહ્ન વિધેય છે ને એ એક એક નથી અને વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું. તો તમને સ્પષ્ટ દેખાય કે આ બધાનો જવાબ વન આવતો હોય તો એક એક ન જોઈ, આ બધાનો માઇનસ વન આવે છે. તો આપણે ખાલી બે જ લઈ લેવાની કે હાતડો એ પાતળાનો જવાબ એક આવે ને એ ફાંઠણાનો જવાબ એક આવે, એને પાંચડો આઠડો લીધા કોઈ પણ લઈ શકાય, બગડો તગડો લઈ શકાય. એટલે અલગ અલગ ઘટકો છે આ ભાઈ, પણ એના જવાબ હરખા મળે છે. કોણ અલગ છે? પાંચડો નાઠડો અલગ અલગ છે, પણ એ બેના જવાબ કેટલા મળે એક. એને બીજું ઉદાહરણ આપ્યું, બે આપવાની જરૂર નથી, એક જ આપી શકાય. અને બીજી વાત કરીએ વિધેયનો વિસ્તાર ગણ, જો અહીંયા હે ને માઇનસ વન ઝીરો વન એટલો જ લખે ને તો વ્યાપ્ત થાય, એ સિવાયનો કંઈ પણ લખે એનાથી સહેજ વધારે એટલે વ્યાપ્ત ન થાય. સહેજ વધારે એટલે આપણે એવું લખી શકીએ કે વિસ્તાર ગણ ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ ગણ. અત્યારે લખી શકાય કે એફનો વિસ્તાર ગણ ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ઝીરો વન ઇઝ નોટ ઇક્વલ ટુ આર, માટે એફ વ્યાપ્ત નથી એવું લખી શકાય. અહીં લખ્યું છે, જો એફનો વિસ્તાર ગણ નોટ ઇક્વલ ટુ આર છે માટે એફ વ્યાપ્ત નથી. છઠ્ઠો દાખલો વિદ્યાર્થી મિત્રો, એના ઘટકો છે 1, 2, 3, બીના ઘટકો છે 4, 5, 6, 7, એફ એ થી બી છે. હવે અહીંથી ખાલી આટલું લખ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો તો એટલી તો માહિતી આપણને મળી જ જવી જોઈએ કે થઈ શકે તો એક એક થઈ શકે, એ સ્પષ્ટ ન હોય પણ થવાના ચાન્સીસ છે. એક એક થવા માટે આપણે તમને વિડીયોમાં એ સમજાવ્યું છે કે ભાઈ પ્રદેશમાં જેટલા ઘટકો હોય ને એટલા મિનિમમ હોવા જોઈએ સહપ્રદેશમાં, તો એક એક થઈ શકે. હોય એવું નથી કહેતા આપણે, તો થઈ શકે. આમાં 5 ઘટકો હોય, આમાં 5 કે તેથી વધુ હોય તો થઈ શકે, પણ આમાં 5 કે તેથી ઓછા હોય ને તો કોઈ દી એક એક ના થાય. બીજી એ વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો, વ્યાપ્ત માટે વાત કરી છે. શું વાત કરી છે? કે આમાં સહપ્રદેશ ગણની અંદર જેટલા ઘટકો હોય ને એટલા પ્રદેશની અંદર હોય તો વ્યાપ્ત થઈ શકે, બાકી આનાથી જો ઓછા પ્રદેશમાં હોય તો કોઈ દી વ્યાપ્ત ન થાય. એટલે આ કોઈ દિવસ વ્યાપ્ત તો કોઈ દી થાય જ નહીં. વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ, પ્રશ્ન શું છે હવે સમજી. એફ આ રીતે એને ડિફાઇન કરેલો જ આપ્યો છે. એફ એકડાનો જવાબ ચોગડો મળે છે, બગડાનો વાંચડો મળે છે, તગડાનો છગડો મળે છે. સાબિત શું કરવાનું છે? તો એક એક છે તો સ્પષ્ટ છે. આમાં આ પ્રશ્ન તો ખરેખર આમ પૂછ્યા જેવો જ નથી, સ્પષ્ટ છે. આપણે શું લખવું પડે? તો આપણે એવું લખવું, આટલું લખ્યા પછી અમે લખ્યું એટલું લખ્યા પછી આ રીતે તમે આવી વેન આકૃતિ પણ દોરી શકો, અથવા તો આટલું લખ્યા પછી તમારે હું મૌખિક જે બોલું છું એ લખવાનું કે અહીં સ્પષ્ટ છે કે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ માટે એફ એક્સ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એફ એક્સ ટુ, એટલે કે બધાના જવાબ પણ અલગ અલગ છે માટે એફ એક એક છે એવું સાબિત થાય છે. સાતમાનો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો, એક એક વ્યાપ્ત છે કે નહીં નક્કી કરો. એમાં પહેલો દાખલો છે એફ એક્સ એફ આર થી આર એફ એક્સ બરાબર 3 - 4x. આપણે એકવાર વાત કરેલી કે એક ઘાતવાળું વિધેય હોય ને મોટે ભાગે એક એક હોય આવી વાત કરેલી છે, એટલે રસ્તો આપણે એ રીતનો પસંદ કરશું. એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લઈશું. એફ એક્સ વન એટલે આના મુજબ તમે જોઈ શકો છો, એફ એક્સ વન એટલે હું એક્સની જગ્યાએ એક્સ વન લખું આ જગ્યાએ, તો 3 - 4x1. એ જ રીતે એફ એક્સ ટુ એટલે 3 - 4x2, 3 કેન્સલ, એટલે કે -4x1 ઇઝ ઇક્વલ ટુ -4x2 થાય. પછી -4 - 4 કેન્સલ થાય એટલે x1 બરાબર x2 મળે, એટલે એફ એક એક છે. વ્યાપ્તની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ વિધેય વ્યાપ્ત ક્યારે થાય? તો આના બધા ઘટકો સહપ્રદેશ ગણના બધા ઘટકો વિસ્તાર ગણમાં જો આવતા હોય તો વ્યાપ્ત થાય. અને બધા ઘટકો વિસ્તાર ગણમાં ક્યારે આવે? તો એવરી વાય બિલોંગ્સ ટુ આર માટે એફ એક્સ બરાબર વાય થતું હોય તો દરેક ઘટકો વિસ્તાર ગણમાં આવે. તો આપણે એવરી વાય બિલોંગ્સ ટુ આર માટે વાય બરાબર એફ એક્સ લઈને આગળ વધ્યા, પછી આપણે એક્સને કરતા બનાવ્યો. વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણો છો એક્સને કરતા બનાવ્યો છે એટલે એવું નથી હોતું, કરતા બનાવીએ એટલે ઈ એક્સ ઉપર લાગુ પડે એટલે વાય મળે એ વાત સાચી, પણ એવું નથી હોતું વ્યાપ્ત થઈ જ જાય. એના માટે તમારે બે વસ્તુ વિચારવાની હોય કે આવો એક્સ અસ્તિત્વ ધરાવે ને, એના માટે તમારે છેદ જોવાનો હોય અને વર્ગમૂળ હોય તો એની અંદર ઋણ સંખ્યા નથી આવતી એ જોવાનું હોય, છેદ હોય તો છેદ ઝીરો ન થવો જોઈએ.
તો અહીંયા એવી કોઈ તકલીફ પડતી નથી. દરેક વાય માટે આ વસ્તુ શક્ય છે. 3 - y/4 કોઈ વાય માટે અશક્ય છે એવું બનતું નથી. બીજું, આવો વાય પ્રદેશગણની અંદર મળવો જોઈએ તો વાય વાસ્તવિક છે, માટે 3 - y વાસ્તવિક થાય, એને 4 વડે ભાગો એટલે વાસ્તવિક થાય, એટલે આવો x વાસ્તવિક થશે. વાસ્તવિક થશે એટલે એના ઉપર f લાગુ પાડી શકાય. એના ઉપર લાગુ પાડશો એટલે y જવાબમાં આવશે, એટલે કે y વિસ્તારગણમાં છે, દરેક ઘટકો વિસ્તારગણમાં છે, એટલે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ ગણ મળે માટે f વ્યાપ્ત છે. આમ એક એક છે અને વ્યાપ્ત પણ છે. બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો, એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરવાનું છે. એફ આર થી આર એફ એક્સ બરાબર 1 + x² હવે મેં એવી વાત કરેલી કે બેકી ઘાત હોય અને પ્રદેશની અંદર ધન અને ઋણ બંને સંખ્યા હોય ને વિદ્યાર્થી મિત્રો, તો મોટે ભાગે એક એક નથી હોતું. તો આપણે અહીંયા જોઈએ, થોડી ઘણી ઉદાહરણ તમે ગણો, તમે f0 ગણો, f1 ગણો, f-1 ગણો, f2 ગણો, f-2 ગણો, થોડી ઘણી સંખ્યાની ગણતરી કરો ને સામે જવાબનો ઓબ્ઝર્વેશન કરો એટલે તમને સમજાઈ જાય. તો f0 ગણશો ને ત્યારે 1 મળશે, f-1 જ્યારે તમે ગણશો ને ત્યારે 2 મળશે, f+1 ગણશો ને ત્યારે પણ 2 મળશે. તો શું કહી શકાય કે 1 અને -1 અલગ ઘટકો છે, 1 ≠ -1, પરંતુ f-1 = f1 માટે f એક એક નથી. આપણે ઉદાહરણ આપીએ પૂરતું છે. હવે વિધેયના વિસ્તારગણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે જાણો છો x² હંમેશા છે ને એ 0 અથવા એનાથી મોટા જ હોય. એમાં એક ઉમેરીએ તો 1થી મોટા થાય. તો આપણે એવું કહી શકીએ કે fx નું જે મૂલ્ય છે આ 1 + x², અહીંયા હું fx મૂકું છું, એ > or = 1 જ થાય છે. એટલે વિસ્તારગણ કેટલો મળશે? તો રેન્જ ઓફ f આપણે અહીંયા લખી શકીએ છીએ કે રેન્જ ઓફ f = 1 થી ∞ મળે, એટલે આપણે એમ લખી શકીએ કે ≠ r, માટે વિધેય વ્યાપ્ત વિધેય નથી. 8મો દાખલો, a અને b આપેલ ગણ છે, સાબિત કરો કે f a × b થી b × છે. f એ બી કઈ રીતના ડિફાઈન કર્યા છે? તો ક્રમયુક્ત જોડ ઉલટાઈ જાય છે, આના દ્વારા વ્યાખ્યાયિત કરી છે. એક એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવાનું છે. તો આપણે એવી બે જોડ લઈએ, a b c d બિલોંગ્સ ટુ a × b, માટે પછી આના ઉપર f લાગુ પાડી ઇક્વલ ટુ એચ રાખું છું, જો જવાબ સરખો મળે છે કે નહીં. એને a₁ b₁ લીધી છે આપણે, આવી રીતના લીધી છે. તો તમે જોઈ શકો છો આનો ક્રમ ઉલટાઈ છે, b a dc. તો એવું લખી શકાય કે b બરાબર d થાય, a બરાબર c થાય. તો એવું કહી શકાય કે a b ઇઝ ઇક્વલ ટુ c d. આને જેવી રીતના લખાય એવી રીતના વિચારીએ તો પણ ચાલે. એવી બે જોડ લઈએ, બંને ઉપર એફ લાગુ પડતા સમાન પ્રતિબિંબ મળે છે એવું ધારી છે. f(x1 = f(x2) હવે x1 = x2 લઈ આવવાના છે, એટલે કે આ બે સરખા છે એવું લઈ આવવાનું છે. હવે આના ઉપર એફ લાગુ પડે એટલે તમે જાણો છો, આના ઉપર લાગુ પડે એટલે ક્રમયુક્ત જોડ ઉલટાઈ જાય છે. આમાં પણ ઉલટાઈ ગઈ, એટલે પહેલા ઘટક બંનેના સરખા હોય, બીજા ઘટક સરખા હોય, એટલે b₁ = b₂ અને a₁ = a₂, એટલે કે a₁ અને b₁ = લખી શકાય, a₁ની જગ્યાએ a₂ લખી શકાય અને b₁ની જગ્યાએ b₂ લખી શકાય. આમ f(x1 = f(x2) માટે x₁ = x₂ થાય છે, એટલે f એક એક છે. હવે આના બધા ઘટકો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો. એવરી b એ બિલોંગ્સ ટુ b×a, માટે એ બી પ્રદેશ ગણની અંદર મળે જ. એવરી b એ બિલોંગ્સ ટુ b×a, માટે b એ બિલોંગ્સ ટુ, એને લખવામાં થોડીક આપણે હું મૌખિક બોલું છું એ રીતે લખાય, એવરી b એ બિલોંગ્સ ટુ b×a, માટે ab બિલોંગ્સ ટુ a×b મળે, કે જેથી, કારણ કે a×bના ઘટકો ઉપર એફ લાગુ પાડવાનું છે. fab = ba, એનો મતલબ એવો થયો કે ba બિલોંગ્સ ટુ રેન્જ ઓફ f. આપણે એવરી શબ્દ લખો એટલે બધા ઘટકો વિસ્તાર ગણમાં આવ્યા, એટલે આપણે એમ લખી શકીએ કે રેન્જ ઓફ f = b×a, એનો મતલબ એવો થયો કે f કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. 9મો દાખલો વિદ્યાર્થી મિત્રો, fn થી n છે. fn = કઈ રીતના ડિફાઈન કર્યા છે? તો અયુગ્મ ઉપર લાગુ પડે તો આ રીતે એક ઉમેરી અને 2 વડે ભાગવા, અને યુગ્મ ઉપર લાગુ પડે તો ડાયરેક્ટ 2 વડે ભાગવા. હવે n થી n નો દાખલો હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે થોડી ગણતરી અગાઉથી જ કરી નાખવાની. f1 તમારે ગણવાના, હું ગણું એ રીતે, અહીંયા f1 ગણું છું, બાજુમાં તમને ખબર હોય ને વિડીયોમાં કઈ રીતના ગણું, તો અહીંયા f2 ગણું છું, પછી f3 અહીંયા, f4 અહીંયા. હવે f1 કેટલા મળે? તો એક ઉમેરો અને 2 વડે ભાગો, તો 1 + 1 = 2, 2 / 2 એટલે 1 મળશે. f3 કેટલા મળશે? તો 3 - 1 ઉમેરો, 2 વડે ભાગો, 3 ને 4 / 2. f2 કેટલા મળશે? તો e1 મળશે. f4 કેટલા મળશે? તો 4 / 2 મળશે. હવે તમે સમજી ગયા છો, f5 કેટલા મળશે? તો 3 મળશે. f6 કેટલા મળશે? તો e પણ 3 મળશે. હવે તમે જોવો જો એક એક છે,
તો એક એક ક્યારે કહેવાય? તો બધાના જવાબ અલગ અલગ મળતા હોય ને, તો એક એક કહેવાય. આપણે એ લખી શકો કે અહીં સ્પષ્ટ છે કે વન નોટ ઇક્વલ ટુ ટુ માટે એફ વન ઇઝ ઇક્વલ ટુ એફ ટુ માટે એફ એક એક નથી. એવું થ્રી ફોર માટે લખી શકાય. અને જો થ્રી ફોર માટે અહીંયા સમજાયું છે કે ત્રણ ને ચોગડો સરખો નથી, તગડો ને ચોગડો, પણ એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ એફ ફોર છે માટે એક એક નથી. હવે આગળ વાત કરીએ વિધેયનો વિસ્તારગણ વિચારો. હવે તો વિસ્તારગણ વિચારો તો વન ટુ થ્રી ફોર લખી શકશો તમે નીચે. રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી ફોર અપ ટુ, એટલે એમ કહી શકાય કે વિસ્તારગણ ઇઝ ઇક્વલ ટુ એન છે, માટે એફ વ્યાપ્ત પણ છે એમ પણ લખી શકશો નીચે. ફરીથી એક વખત બોલું છું, આટલું લખ્યા પછી એમ નીચે ટપકા ટપકા કરીને વિધેયનો વિસ્તારગણ તમારે લખવાનો. રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી ફોર ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એન ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશગણ માટે એફ કેવો છે? વ્યાપ્ત છે એમ કહી શકાય. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, એ આર માઇનસ થ્રી છે, બી આર માઇનસ વન છે, એફ એક્સ આ રીતે ડિફાઇન કર્યું છે, એફ એથી બીના વિધેય માટે એફ એક્સ આ રીતે ડિફાઇન કર્યું છે. પ્રશ્ન એવો છે એક એક અને વ્યાપ્ત છે, તો આપણે એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લઈને આગળ વધ્યા છીએ. એફ એક્સ વન એટલે એક્સની જગ્યાએ એક્સ વન મૂક્યા છે અને એફ એક્સ ટુ માટે આ જ જગ્યાએ એક્સ ટુ મૂક્યા છે, તમે જોઈ શકો છો. હવે આનું સદરૂપ આપવા માટે ચોકડી ગુણાકાર કરી છે, છેદને આ બાજુ ગુણી છે અને આ છેદને સામે ગુણી છે. તો તમે જોઈ શકો છો કે અંશ છોડીએ તો એક્સ વન એક્સ ટુ, પછી એક્સ વન તગડાને ગુણાશે, ટુ એક્સ વનને ગુણાશે, એક્સ વન એક્સ ટુ કેન્સલ થશે, છગડો છગડો કેન્સલ થશે. બધા એક્સ વનવાળા એક સાઈડ ભેગા કરો, એક્સ ટુવાળા એક સાઈડ ભેગા કરો, તો આ ત્રણ એક્સ ટુ સામે જાય તો પ્લસ થઈ જશે અને આ ત્રણ એક્સ વન સામે જાય તો પ્લસ બની જશે. તો એક્સ વન એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન મળે છે, એટલે કે એક્સ વન બરાબર એક્સ ટુ મળે છે, એટલે એફ કેવો છે? એક એક છે. હવે વ્યાપ્ત ક્યારે થાય? તો વ્યાપ્ત થવા માટે તમને ખબર જ છે કે વિધેયનો વિસ્તારગણ જો બી જેટલો બની જાય તો વ્યાપ્ત થાય. એટલે કે બીના દરેક ઘટકો, બીના દરેક ઘટકો વિસ્તારગણમાં આવવા જોઈએ તો વ્યાપ્ત થાય, અથવા બીજા શબ્દમાં કહીએ તો રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ બી થાય. હવે દરેક ઘટકો ક્યારે વિસ્તારગણમાં આવે? તો એવો પ્રદેશનો એક ઘટક મળવો જોઈએ કે જેથી એફ એક્સ બરાબર વાય થાય. તો આપણે એફ એક્સ બરાબર વાયથી જ શરૂઆત કરવાની થશે. જો અહીંયા શરૂઆત કરેલી છે અને તમે વિડીયોમાં બરાબર સારી રીતે સમજાવેલું છે, આના કરતાં જો અહીંયા ન સમજાય તો જોઈ લેજો. વાય બરાબર એફ એક્સ લીધા છે, પછી એક્સને કરતાં બનાવ્યો છે. આ સ્ટેપ હું બોલતો નથી, આ રીતનો કરતાં બને. કરતાં બને ત્યારે ખાસ વિચારવાનું હોય કે આ દરેક વાય માટે આ વસ્તુ શક્ય છે ને. હવે જો અહીંયા પ્રદેશની અંદર જો વન બાદ ન કર્યો હોત ને વિદ્યાર્થી મિત્રો, એ વન બાદ કરેલો છે, એ વન બાદ ન કર્યો હોત ને તો વ્યાપ્ત ન થાત. જો અહીંયા જો વાય બરાબર વન માટે શક્ય ન હોત એક્સ, પણ વન લેવાનો જ નથી એટલે આ વસ્તુ શક્ય છે. કોઈ પણ વાય માટે શક્ય છે, એટલે કે એવરી વાય બિલોંગ્સ ટુ બી માટે શક્ય છે. આ એક વસ્તુ થઈ. અને બીજી વસ્તુ શું છે કે આ વસ્તુ બિલોંગ્સ ટુ એ હોવી જોઈએ, તો એ પણ છે વાસ્તવિક સંખ્યા છે એટલે પ્રદેશમાં મળે છે. હવે આ એક્સ એવો છે કે જેના ઉપર એફ લાગુ પડવાથી વાય મળે છે, એનો મતલબ એવો થયો કે વાય બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એફ. આના દરેક ઘટકો વિસ્તારગણમાં આવ્યા છે, એટલે એમ કહી શકાય કે રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ બી થાય છે, માટે એફ કેવો છે? વ્યાપ્ત છે. એફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, આરથી આરનું છે. વિદ્યાર્થી મિત્રો વિકલ્પ કેવા છે? તો એક એક છે કે નહીં, વ્યાપ છે કે નહીં, એટલું નક્કી કરશો ને એટલે વિકલ્પ મળી જશે. હવે તમે વિચારો, એફ વનનો જવાબ વિચારો તો વન મળશે, માઇનસ વનનો જવાબ વિચારશો ને તો પણ વન મળશે. એટલે તમને એટલું સ્પષ્ટ થઈ ગયું કે આ એક એક નથી, એટલે આ એ અને સી નહીં આવે. જો એમાં લખ્યું છે એક એક છે, હવે એક એક નથી એવા બે વિધેય છે, બી માં ડી માંથી એકાદો જવાબ હોઈ શકે. હવે જોઈએ વ્યાપ્ત થાય કે નહીં. તો તમે જુઓ એક્સની ચાર ઘાત છે ને એટલે ઋણ સંખ્યા છે ને, એક પણ ઋણ સંખ્યા વિસ્તારગણમાં નહીં આવે. વિસ્તારગણમાં ઋણ સંખ્યા ન આવે ને તો રેન્જ ઓફ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ આર થાય, માટે વ્યાપ્ત ન થાય. એટલે આ ડી જવાબમાં આવશે, એક એક કંઈ નથી અને વ્યાપ્તય નથી. બારમો દાખલો, એક પોઈન્ટ બેનો છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો. આવતા વિડીયોમાં આપણે એક પોઈન્ટ ત્રણના દાખલાની ચર્ચા કરીશું. એફ એક્સ બરાબર એક્સ, તો આપણે વાત કરી જ છે કે એક ઘાતવાળું એક એક મોટે ભાગે હોય જ છે, એટલે એફ એક્સ વન બરાબર એફ એક્સ ટુ લ્યો એટલે તરત જ મળી જાય એવું છે. અને વ્યાપ્તની વાત કરીએ કે એવરી વાય બિલોંગ્સ ટુ આર સહપ્રદેશગણ માટે વાય બરાબર થ્રી એક્સ લેશો તો એક્સ તરીકે તમને વાય બાય થ્રી મળશે. અને આ દરેક વાય માટે શક્ય છે અને બિલોંગ્સ ટુ આર થાય છે, એટલે કે આ એવો એક્સ મળ્યો કે જેના ઉપર તમે એફ લાગુ પાડો ને એટલે તમને જવાબ વાય મળશે, એટલે વ્યાપ્ત પણ છે. એટલે આનો જવાબ આવશે એક એક કઈ છે અને વ્યાપ્ત પણ છે, વિકલ્પ એ મળશે.